નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે આગળના વિડિયોની અંદર છે આ શરીરના અંગોના સ્પેલિંગ ઉચ્ચારણ અને અર્થ છે એ શીખાયા. તો તમે બધા એ સ્પેલિંગ પાકા કરી લીધા ને? સરસ. લખાતા લખી અને આપણે લખીએ ત્યારે બોલતા બોલતા લખવાનું, એટલા માટે આપણે તૈયાર થઈ જવું. પછી તમારી સરળ અંગ્રેજી કાઢો. સરળ અંગ્રેજીમાં પેજ નંબર 38 અને યુનિટ 80. નીચેના પ્રાણીઓના ચિત્રો ઓળખી અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો. તો ચાલો આપણે મળીને વાંચીએ. પહેલું ચિત્ર જુઓ. ગાયું. ગાયું અંગ્રેજીમાં કહેવાય કાઉ. પછી અહીંયા જુઓ બકરી. અંગ્રેજીમાં કહેવાય ગો. અહીંયા જુઓ ઘેટું. અંગ્રેજીમાં કહેવાય સી. ઘોડો. અંગ્રેજીમાં કહેવાય ગધેડું. અંગ્રેજીમાં કહેવાય ડોંકી. ઊંટ. અંગ્રેજીમાં કહેવાય કેમલ. પછી હરણ. અંગ્રેજીમાં કહેવાય ડીયર. પછી બીચ. અંગ્રેજીમાં કહેવાય બેયર. પછી ભેંસ. અંગ્રેજીમાં કહેવાય બફેલો. પછી સસલું. અંગ્રેજીમાં કહેવાય બેબી. પછી વાઘ. અંગ્રેજીમાં કહેવાય ટાઈગર. પછી હાથી. અંગ્રેજીમાં કહેવાય આઈફોન. તો આપણે પ્રાણીઓ છે એને બધાને ઓળખીએ છીએ. તમે જાઓ છો ને સફરબાગમાં જોવા માટે, પછી ઘણા બધા પાલતુ પ્રાણી આપણે ઘણા પાડ્યા હોય, તો કે ગાય છે, ઘણા એ કૂતરો પાડ્યો હોય, ઘણા એ બિલાડી પાડી હોય ને, ભેંસ પાડી હોય, તો એ બધા પાલતુ પ્રાણી છે. તો એને તો આપણે જોતા જ હોય, પણ એ સિવાય નહીં આપણે ત્યારે જંગલી પ્રાણીઓ હોય તો એને સફરબાગમાં જોવા માટે જઈએ છીએ. જઈએ છીએ ને? હા. તો એ બધા પ્રાણીઓને આપણે અંગ્રેજી અને ગુજરાતીમાં ઓળખવાના છે. તો આપણે પ્રાણીઓને તો નામ તો જોઈ લા, પછી આ ઊંટ ને ઘોડો ને એની ઉપર તો આપણે સોમનાથમાં જઈએ તો બેસીએ ને, ઊંટ ઉપર બેસીએ, ઘોડા ઉપર બેસીએ. હવે તો એ ભવનાથમાં એ ઘોડો હોય છે, તો ન્યાય જાઓ કઈ બેસો છો ને ઘોડા ઉપર. હા. તો બધા પ્રાણીઓને આપણે ઓળખીએ તો છીએ, પણ એના અંગ્રેજી ઉચ્ચાર પણ હવે આપણને ખબર હોવી જોઈએ. હવે તમારી ઓનલાઈનની નોટ કાઢો, એની અંદર આપણે લખવાનું છે. હવે જે ઉચ્ચાર અને ગુજરાતી અર્થ આપણે પ્રાણીઓના બોલ્યા, એ ઉચ્ચાર અને અર્થ એ બંને આપણે છે આપણી ફેર નોટમાં લખશું. જો આ રીતે યુનિટ 80 એવું લખજો, ને પછી લખજો, પછી લખો કામ એટલે ગાય, પછી ગોળ બોલતું જાણવું એટલે બકરી, પછી સીપ એટલે ઘેટું, પછી ખોસ એટલે ઘોડો, પછી ડોંકી એટલે ગધેડું, પછી કેમલ એટલે આગળના વિડીયોની અંદર આપણે છે આગળનું આ છે પ્રાણીઓના
શીખવાડીશ, એટલે તમે આટલું પાકું કરી લો, પછી આપણે આવતા વિડીયોની અંદર સ્પેલિંગ શીખશું. આવજો.